વિડીયોની શરૂઆત કરતાં પહેલાં યુટ્યુબ ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરી લો જેથી આપણે કંઈ પણ આવા યુઝફુલ વિડીયો અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલના હોમ પેજ ઉપર નોટિફિકેશન મળી. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય ભૂગોળ આવનારી નિદાન કસોટીનું સોલ્યુશન સાથે પેપર જોઈશું. તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો. અને મિત્રો, આપને જણાવવાનું છે કે આ નિદાન કસોટી તમારા ધોરણ 11ના સિલેબસમાંથી પૂછાશે, એટલે તમારા ધોરણ 11ના ભૂગોળ વિષયની પાઠ્યપુસ્તકમાંથી આ તમામ વિકલ્પો પ્રશ્નો તમને એમના આન્સર મળી જશે, એ ખાસ નોંધ લેવી. તો મિત્રો, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો વિભાગે નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. વિભાગે ટોટલ 10 ગુણનું છે, 10 વિકલ્પો પૂછાશે, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું રહેશે. હવે મિત્રો, વિભાગ બી જોઈએ તો નીચેના દરેક પ્રશ્નના એક બે વાક્યોમાં જવાબ લખો. વિભાગ બી 10 ગુણનું છે, 10 પ્રશ્નો પૂછાયેલા છે, એના આન્સર સાથે તમારે લખવાનું રહેશે. હવે મિત્રો, વિભાગ સી જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે, 8 પ્રશ્નો પૂછવામાં આવેલા છે, એટલે ટોટલ માર્ક્સ 16 થશે, દરેક પ્રશ્નનો 2 ગુણ રહેશે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. વિભાગ ડીના દરેક પ્રશ્નનો 3 ગુણ રહેશે, વિભાગ ડી 24 ગુણનું છે, અહીંના જવાબ તમારે તમારા ધોરણ 11ના ભૂગોળ વિષયના પાઠ્યપુસ્તકમાંથી શોધવાના રહેશે. ત્યારબાદ વિભાગ ઈ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. વિભાગ ઈ ટોટલ 20 ગુણનું છે, 5 પ્રશ્નો છે. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો ગમે હોય તો લાઇક કરી દો. યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, એને ક્લિક કરી લેજો. બાજુમાં બેલ આઇકન છે, એને પણ ક્લિક કરી લેજો. અને આપણી બીજી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે બાળ મિત્ર અને લેટ્સ ક્રેક જીએસસી એક્ઝામ. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. વિડીયો જોવા આભાર.